वेलकम स्टूडेंट्स, सेल्फ एम्प्लॉयमेंट एंड एंटरप्रेन्योरशिप डेवलपमेंट में तुम प्रोजेक्ट सेटअप प्लानिंग जो रहा छो एम अपने प्रोडक्ट सिलेक्शन प्रोडक्ट प्लानिंग ये ऑलरेडी जो प्रोजेक्ट सेटअप प्लानिंग में हमें जो है प्रोडक्ट डेवलपमेंट स्टेजेस एट्ले कि कोईपण प्रोडक्ट है एने तमे डेवलप करवा क्या क्या स्टेजेस में शू शू काम करशो ये तमारे आवशे प्रोडक्ट डेवलपमेंट स्टेजेस में। तो आज क्वेश्चन भी तमारे आज लखवानो छे प्रोडक्ट डेवलपमेंट स्टेजेस। प्रोजेक्ट स्थापन एटले कि प्रोजेक्ट सेटअप एमां आपणे आयोजन अने प्रेदास एटले कि प्रोसेस अने प्रोडक्ट एनी प्रक्रियाओ अने एनी जे प्रोडक्शन सीस्टम छे एनुं आयोजन करवानुं छे। एटले आपणे जे प्रोडक्ट सिलेक्शन भण्या एटले कि कोईपण पैदाश होय तो एने सिलेक्ट करीने तमे कई व्यूहरचनाथी एने तमे एनी कई पसंदगी द्वारा हरीफाईमां उतरशो। ओके, हवे जे जोवानुं छे प्रोडक्ट डेवलपमेंट स्टेजिस। वॉट इज प्रोडक्ट डेवलपमेंट स्टेजिस? एटले कि कोईपण पैदाश छे एटले कि प्रोडक्ट एटले पैदाश, ए पैदाशनी पसंदगी तो तमे कॉन्सेप्ट द्वारा जोई लीधी, पण एमां सफलता અને નિષ્ફળતા એમાંનો એક મહત્વનો જે પરિબળ છે એ કે એના ડેવલપમેન્ટ સ્ટેજીસ, એટલે કે એની ક્રિએટિવિટી અને ઇનોવેશનને આધારે તમે એની પસંદગીના તબક્કાઓ જે જોયા, જેમ કે ઓપોર્ચ્યુનિટી સર્ચ, તકની શોધ, કોઈ તક મળે છે કે નહીં, પછી ફોર્મ ઇવેલ્યુએશન, એટલે તમે જે પ્રોડક્ટ છે એના સ્વરૂપ, એટલે કે જે પ્રોડક્ટ તમે વિચારી છે કે હું આ પ્રોડક્ટ બનાવીશ એના જે વિકાસ છે એ ઇવોલ્યુશન, એમાં તમે શું નવીન કરી શકો છો એ, એટલે નવીનીકરણ થાય એટલે ઇનોવેશન કહીશું આપણે, અને એમાં કોઈ ક્રિએટિવિટી કોઈ ડિઝાઇનમાં હોય કે પછી એની કોઈ રચનામાં એટલે કે કોઈ વર્કિંગમાં હોઈ શકે છે, ટૂંકમાં સતત ક્રિએટિવિટી અને ઇનોવેશન કરવું પડે પ્રોડક્ટ તમે કરો છો ત્યારે, બરાબર? એ સિવાય તમે એક્સપાન્શન એટલે ક્યાંનો વિસ્તાર કઈ રીતે કરી શકો છો અથવા એના યુઝ કઈ રીતે વધારી શકો છો, બરાબર છે? પછી ડેવલપમેન્ટ, એનું કોન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ એ પણ ખૂબ જ મહત્ત્વનું છે। એ જ રીતે જોવા જઈએ તો આપણે કોઈપણ તબક્કામાં આ જે પેદાશ છે એટલે કે પ્રોડક્ટ છે એનું ડેવલપમેન્ટ એના સ્ટેજીસ કયા કયા હશે, આ એક પૂછાય છે, આઈએમપી ક્વેશ્ચન છે, એક એક કરીને આપણે જોઈશું। તો પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ ખાસ ક્વેશ્ચનમાં પૂછાય છે એક્ઝામમાં, એટલે તરત આઈડિયા આવી જોઈએ છે કે મેઇન સ્ટેપ જો યાદ રાખો, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટરપ્રિનર્સ ડેવલપમેન્ટમાં વસ્તુ એકના એક જ છે, પણ એના તબક્કા અલગ અલગ હોય અથવા એની જે એક્સપ્લેઇન કરવાની રીત અથવા જે ટોપિક્સ છે એ અલગ અલગ હોય, ખ્યાલ આવે છે? હવે પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ છે તો મતલબ કે આપણે શું કરવાનું છે, પેદાશના વિકાસ માટે જે તબક્કા કયા કયા ધ્યાનમાં લેશો અથવા કયા કયા તબક્કામાં કયા કઈ વસ્તુ તમે ધ્યાનમાં લેશો એ તમારા પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ થશે। એમાં પહેલું છે આઈડિયા જનરેશન। તો ગુજરાતીમાં કહેવા જઈએ તો આઈડિયા જનરેશન એટલે વિચાર સર્જન, તમે કોઈ નવી પ્રોડક્ટ એના વિચાર એના સ્ત્રોત, બરાબર છે, એમાં ગ્રાહકોને ધ્યાનમાં લેવાના છે, હરીફો જે કોમ્પિટેટર છે એને ધ્યાનમાં લેવાના છે, કોઈ વૈજ્ઞાનિકો આના પર સંશોધન કરી રહ્યા છે તો એ પણ ધ્યાનમાં, સેલ્સમેનો, ડીલરો, સંચાલકો વગેરે બધું જ ધ્યાનમાં લઈને એ નવી પ્રોડક્ટ એટલે નવી પ્રોડક્ટનું આઈડિયા જનરેશન એ કરવાનું છે। ઓકે, એટલે પહેલો તબક્કો થયો પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજમાં, પહેલો જ તબક્કો આવે છે આઈડિયા જનરેશન। તો આ યાદ હોવો જોઈએ તમને, પહેલો તબક્કો છે એ છે આઈડિયા જનરેશન। એમાં શું કરવાનું છે આપણે, તો કોઈ પણ નવી પેદાશ હોય, નવી પ્રોડક્ટ હોય, એના વિચાર, સ્ત્રોતો, ગ્રાહકો, હરીફો, વૈજ્ઞાનિકો, સેલ્સમેનો, ડીલરો, સંચાલકો વગેરે બધું ધ્યાનમાં લેવાનું છે। પછી ગ્રાહકોની જરૂરિયાતો જાણીને આપણે એને શું કરવાની છે, સંતોષવાની છે અને નવી પેદાશો છે એ વિકસાવવાની છે। હવે બેસ્ટ એક્ઝામ્પલ મોબાઈલનું છે, પહેલાં કીપેડ ફોન હતા એ પણ મુશ્કેલ હતા, તો કીપેડ ફોન એનું અલગ મહત્ત્વ હતું એ તમને ખ્યાલ જ છે, બરાબર છે? એટલે કીપેડ ફોન તમે યુઝ કરતા હતા, પણ ધીમે ધીમે માણસની જરૂરિયાત પ્રમાણે હવે કોઈ ટચ સ્ક્રીન જ બધા યુઝ કરે છે, કેમ? ઇઝી ટુ યુઝ, એટલે આપણે શું કરીએ છીએ, ગ્રાહકની જરૂરિયાતો છે એને શું કરીએ છીએ, સંતોષીએ છીએ। એટલે આઈડિયા જનરેશન ખૂબ જ મહત્ત્વનું છે ટેકનોલોજીના વિકાસમાં, એમાં વૈજ્ઞાનિક હવે એન્ડ્રોઈડને એવું બધું તમે શોધ્યું તો છે, અને ઘણી બધી કંપનીઓ એન્ડ્રોઈડ મોબાઈલ વેચે છે, શું દરેક કંપની એને શોધે છે? ના, એ ખાલી શું કરે છે, એને એપ્લાય કરે છે અને પોતાની સિસ્ટમમાં આગળ ભાગ વધે છે, જેથી શું થાય છે કે સેલ્સમેનો, ડીલરો હોય, ગ્રાહકો હોય વગેરેના સંતોષવાનું છે, મતલબ પ્રોપર ઇઝી અમાઉન્ટમાં જો મોબાઈલ અવેલેબલ હોય તો એ મોબાઈલ ચાલવાના છે, એટલે સેલ્સમેનોને ફાયદો થશે, ડીલરોને ફાયદો થશે, સાથે ગ્રાહકોને બધી જરૂરિયાતો પૂરી થાય છે, સતત સંપર્કમાં
કોન્ટેક્ટમાં રહે છે, તો એ બધા જ વિચાર સર્જન થયા, આઈડિયા જનરેશન, એમાં બધું જ આવી ગયું, માર્કેટિંગ પણ આવી ગયું, બરાબર છે. કોઈ સંચાલક હોય, એક્સપિરિયન્સવાળા હોય અને એમની કોઈ વિચારસરણી હોય નવી પેદાશને સંબંધિત અથવા નવી પ્રોડક્ટને સંબંધિત, તો એ બધા જ એ વિચારને લાગુ પાડશે. તો એ થયું આખું વિચાર સર્જન, એટલે કે આઈડિયા જનરેશન. તમારી પ્રોડક્ટને બધા સ્ટેજ ઉપર જે ડેવલપ કરે છે એ ગ્રાહકો, હરીફો, સેલ્સમેનો, ડીલરો, સંચાલકો વગેરે બધા જ તરફથી કોઈ નવી પેદાશના વિચાર અને સ્ત્રોતને તમારે રજૂ કરો. એ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજમાં પહેલો મહત્ત્વનો ભાગ છે. બીજું જોઈએ જઈએ તો સ્ક્રીનિંગ ધ આઈડિયાઝ. સ્ક્રીનિંગ ધ આઈડિયાઝ એટલે કે વિચાર સર્જનના તબક્કામાં આપણને ઘણી પ્રોડક્ટ જોવા મળવાની છે, બરાબર છે. એટલે એ પૈકી કંપનીના આપણને કંપનીને શું ઉદ્દેશ છે, એનો એમ શું છે, એની વ્યૂહરચનાના અનુસંધાનમાં છે કે નહીં, બરાબર છે. અથવા કુલ વિચારેલ મતલબ જે પ્રોડક્ટ છે ટોટલ કોઈ કંપની એક કરતાં વધારે પ્રોડક્ટ પણ બનાવી શકતી હશે અને એક કોઈ કંપની છે એક જ પ્રોડક્ટ બનાવી શકતી હશે. એ આપણે જોયું હતું કે બે ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોય તો એ પૂર્ણ હરીફાઈ, ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન, પરફેક્ટ કોમ્પિટિશન, અથવા મર્યાદિત ઉત્પાદકો હોય તો એ કોમ્પિટિશન બી ઓછી થાય, એ બધી વાત કરેલી. એના આધારે કંપનીનો એમ શું છે, એની વ્યૂહરચના શું છે, એના અનુસંધાનમાં, બરાબર છે. તો એ પૈકી અમુક પ્રોડક્ટ એવી હોય છે જે માં સ્ક્રીનિંગ ધ આઈડિયા, તમારો આઈડિયા છે એનું સ્ક્રીનિંગ ખૂબ જ જરૂરી છે. અથવા તમારી પ્રોડક્ટના શું શું ફાયદા છે એ તમારે બતાવવા માટે જે કમ્પ્લીટ 100% આપો છો એ બધું થયું વિચારોની ચકાસણી, એટલે કે સ્ક્રીનિંગ ધ આઈડિયા. એટલે વિચાર સર્જન, આઈડિયા જનરેશન થયા પછી ઘણી પેદાશો ઉપર વિચાર કરવામાં આવે છે, મતલબ એ કંપનીની વ્યૂહરચના પ્રમાણે છે કે નહીં, કંપનીના ઉદ્દેશ્યો એટલે કે એમ છે એને ફોલો કરે છે કે નહીં, અથવા એને સંતોષી શકશે કે નહીં, ખ્યાલ આવે છે. જેમ કે એક એક્ઝામ્પલ છે કે અમેરિકાની જનરલ ફૂડ કંપનીએ 600 જેવા આઈડિયા વિચારેલા એ વખતે, બરાબર. એમાંથી કંપનીના માત્ર 30 કે એમાં એ વખતે 30 જે આઈડિયા છે એને વિચારીને એમાં એના પ્રોડક્શનમાં આગળ વધી. એટલે આઈડિયા તો ઘણા હોઈ શકે, એવું નહીં કોઈ કંપની છે તો અમુક પ્રોડક્ટ ફેલ જાય છે તો એ તરત એ પ્રોડક્ટ પણ બંધ કરી દે છે અને બીજા ઉપર ધ્યાન આપે છે. એ વસ્તુ શું થઈ, તો કે સ્ક્રીનિંગ ધ આઈડિયા, તે આઈડિયા છે એનું સ્ક્રીનિંગ કર્યું. આઈડિયા તો બહુ બધા આવે, બધી બધા પ્રોડક્ટ કંઈ કંપનીની જે ઉદ્દેશ્યો છે એમ છે એની વ્યૂહરચનાને અનુસંધાનમાં નહીં હોય તો એના આધારે તમારે આઈડિયાનું સ્ક્રીનિંગ કરવું પડશે. નેક્સ્ટ છે કે કોન્સેપ્ટ ડેવલપમેન્ટ. શું છે કોન્સેપ્ટ ડેવલપમેન્ટ એન્ડ પોઝિશનિંગ? એટલે કે જે કોન્સેપ્ટ ડેવલપમેન્ટ એટલે તમે જે ખ્યાલ એટલે કે વિચાર્યો છે, જે ખ્યાલ તમે રજૂ કર્યો છે એનો વિકાસ અને ચકાસણી. કોન્સેપ્ટ ડેવલપમેન્ટ એન્ડ પોઝિશનિંગ એટલે કે ખ્યાલનો વિકાસ અને ચકાસણી, એટલે ગ્રાહકના દ્રષ્ટિકોણ એટલે કે એના જે વ્યૂ છે એના આધારે આપણે વિચારણા કરવાની છે કે તમે જે પ્રોડક્ટ છે રજૂ કર્યો છે એ પ્રોડક્ટ છે એમાં પ્રશ્નો પૂછીને તમારે જવાબ મેળવવાનો છે કે મતલબ આ કેમ ચાલશે, બરાબર, આ માર્કેટમાં કઈ રીતે ચાલશે. તો એ બધું કોન્સેપ્ટ પોઝિશનિંગ થાય. કઈ રીતે? જેમ કે સમજીએ, ચલો પહેલાં જ પ્રશ્ન પૂછવાનો કે આપણે નવી પ્રોડક્ટ રજૂ કરી છે, કોણ ખરીદશે? તો આપણે એનું એ જે પ્રોડક્ટ છે એના જે ગ્રાહકો છે એ તમને ક્યાં મળી રહેશે, એ ગ્રાહક લોબી ક્યાં મળી રહેશે અથવા કેમ ખરીદશે, તો એ થોડું કોન્સેપ્ટ ડેવલપમેન્ટ કે નવી પેદાશો કોણ ખરીદશે પ્રશ્ન પૂછ્યો તમે. પછી પેદાશના પ્રાથમિક ફાયદા શું છે? હવે ઓલરેડી તમે જે પ્રોડક્ટ રજૂ કરો છો એ બજારમાં છે, હા, તો એની સાપેક્ષે તમારી પ્રોડક્ટ કેમ ખરીદે, ખ્યાલ આવે છે. અથવા કયા સંજોગોમાં આ જે પ્રોડક્ટ છે તમે જે રજૂ કરી છે એ કામમાં આવશે? જેમ કે ચલો આપણે કોઈ ટૂથપેસ્ટમાં અત્યારે કોમ્પિટિશન ઘણી છે, ઘણી કંપનીઓ ટૂથપેસ્ટમાં લાગુ પડે છે, નામ દેવા નથી, આપણને ખ્યાલ છે. તો એમાંથી કોન્સેપ્ટ કયો છે? તો કે ટૂથપેસ્ટ, તો એના ફાયદો શું શું થશે? તો કે દાંતમાં સડો થાય છે એને અટકાવી શકે છે, દુર્ગંધ એટલે કે સ્મેલ છે એને નાબૂદ કરી શકે છે, પેઢાને મજબૂતાઈ સાચવે છે, દાંતનો ચળકાટ વધે છે મતલબ વ્હાઈટ થાય છે, બરાબર, પેઢાની મજબૂત થાય છે. તો એ બધી જ વસ્તુ શું થઈ? ખ્યાલ થયો, તમારો જે આઈડિયા થયો, તમારી પ્રોડક્ટ છે એ કેવી હોવી જોઈએ? ખાલી દાંતનો સડો સાફ કરે અને દાંત ચળકાટ ધરાવશે નહીં, મતલબ દાંત સાફ ક્લિનિંગ નહીં થાય, તો ના. તમારે બજારની હરીફાઈના અનુસંધાનમાં તમારી પ્રોડક્ટનું મૂલ્યાંકન કરવાનું છે. એટલે તમારે બધું જ જોઈએ છે. શું જોઈએ છે? તો કે જે દાંત ટૂથ છે એટલે દાંત છે એ સાફ થવા જોઈએ ટીથમાં,
બરાબર છે. એ સિવાય દાંતમાં સડો હોય તો એ પણ દૂર થવો જોઈએ, દુર્ગંધ પણ નાબૂદ થવી જોઈએ. ખ્યાલ આવે છે? તો એમાં તમે અલગ અલગ રીતે તમે જે તમારી ઓડિયન્સ છે એને આકર્ષી શકો છો. જેમ કે કોલગેટ ટૂથપેસ્ટ છે, એમાં પ્રોમિસ કરવામાં આવે છે કે લવિંગના અર્થથી દૂર થાય છે. શું? દાંતના સડા, દુર્ગંધ ને એ બધું. તો એ શું કરશે? બતાવે છે આપણને, કોઈ પણ એડ તમે જોતા હશો તો એમાં બતાવશે કે આ જડીબૂટી હોય છે, આ બધું. તો શું, એ વસ્તુ તો કોસ્મેટિક જ છે, પણ તોય તમને એમ કહે છે કે આ જડીબૂટી હોય છે, આ હોય છે. એટલે તમને શું કરે છે? આકર્ષે છે. શું કરે છે? આકર્ષે છે. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે તમે જે પ્રોડક્ટ સિલેક્ટ કરી છે એ કોન્સેપ્ટ તમારો જે છે એ ડેવલપ થાય છે અને પોઝિશનિંગ એટલે એક ચકાસણી એની કરવામાં આવે છે અથવા પોઝિશન પ્રાપ્ત કરે છે કે એટલે સ્થિતિકરણ થાય છે. ખ્યાલનું શું થાય છે? સ્થિતિકરણ. એટલે કોન્સેપ્ટ ડેવલપમેન્ટ તો થઈ જશે, પણ કોન્સેપ્ટ ડેવલપમેન્ટ થયા પછી કોન્સેપ્ટનો સ્થિતિકરણ બજારમાં તમે હરીફાઈમાં ઉતારશો ત્યારે તમારું શું મેઇન જે એમ છે. હવે ચલો, આ જો કોન્સેપ્ટ તમે સાંભળ્યો હોય તો ફોગની એડ બધાએ જોઈ હશે. ફોગની એડ બધાએ જોઈ હશે. એમાં શું કહે છે કે અંદર હવા ઓછી છે, એ જ રીતની વાત છે ને. ફોગની એડમાં એક જ કોન્સેપ્ટ કહે છે કે કમ એરવાલા, એટલે હવા કેવી હોય છે અંદર? ઓછી હોય છે. ખાલી જે તો એ કોન્સેપ્ટ છે એના માલિકે ખુદ વિચારેલો. જ્યારે વિચાર કરતાં કરતાં મતલબ એક જ કોન્સેપ્ટ છે, કમ હવાવાલા, કમ એરવાલા. મતલબ એમાં આપણને ખ્યાલ આવી જાય કે પ્યોર જે હવે કોઈ જોવા ગયું છે, અલગ અલગ સ્પ્રે લાઇન ચેક કરે છે, ના, પણ એને કોન્સેપ્ટ દ્વારા એનું જે કોન્સેપ્ટ છે એ પોઝિશન પકડી રાખી અને એના દ્વારા જે એડને પ્રમોટ કરે છે. તો વસ્તુ શું થયું? એ કોન્સેપ્ટ ડેવલપમેન્ટ એન્ડ પોઝિશનિંગ થયું. એક એની જે રચના છે એને શું કર્યું છે? એને એક ખ્યાલ, એક કોન્સેપ્ટ જે એનું પોઝિશન, એક ટેસ્ટિંગ કર્યું અને માર્કેટિંગ સર્વે દ્વારા. માર્કેટિંગ વ્યૂહરચના ખૂબ જ મહત્ત્વની છે, તો જ તમારી પ્રોડક્ટ ચાલશે. ખ્યાલ આવે છે? એટલે આપણે કોન્સેપ્ટ ડેવલપમેન્ટ એન્ડ પોઝિશનિંગમાં એ જ ત્રણ વસ્તુ આવશે, કોન્સેપ્ટ પોઝિશનિંગ, કોન્સેપ્ટ ટેસ્ટિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી. કે તમે જે વ્યૂહરચના બનાવી છે એ મર્યાદિત સાધનોનો ઉપયોગ કરીને અથવા જે ધ્યેય છે તમારો, જે એમ છે એને અસરકારક ઓછા ખર્ચે અને બજારમાં કઈ રીતે ઉતારવું. તો પહેલાં તો તમારું લક્ષ્ય હોવું જોઈએ બજારમાં જે હાલની જે વ્યવસ્થા છે, જે માળખું છે, એ ગ્રાહકોની વર્તણૂક છે, બજારમાં કઈ રીતે તમે ફાળો આપી શકો છો, બરાબર, અથવા કેટલી કેટલી અવેલેબલ કોમ્પિટિશન છે તમારી આજુ, એ બધું જ આવશે. ખ્યાલ, તમે જે કોન્સેપ્ટ વિચાર્યો છે એનો વિકાસ અને ચકાસણી, ડેવલપમેન્ટ એન્ડ ટેસ્ટિંગ, અથવા એને આપણે પોઝિશનિંગ, સ્થિતિકરણ પણ તમે કહી શકો છો. ખ્યાલ આવ્યો? એ કોન્સેપ્ટ ડેવલપમેન્ટ એન્ડ પોઝિશનિંગ. હવે જો એ માર્કેટિંગ સ્ટ્રેટેજી, તો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. મેં કીધું એમ, માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં તમે એવું શું બતાવો છો? તમે કયા મર્યાદિત સાધનો સાથે અથવા તમે તમારો જે ધ્યેય છે, એમ છે, એને અસરકારક અને ઓછા ખર્ચાવાળો કઈ રીતે બતાવશો? તમારો જે એમ છે, તમારી જે પ્રોડક્ટ છે, એની ઓછી ખર્ચવાળી અને અસરકારક એ કઈ રીતે બતાવશો? તો એના માટે તમારે બજારનું માળખું, એના વિસ્તાર, ગ્રાહકોની નિવર્તણૂક, બજારમાં શું ફાળો છે, અથવા તમારી જે પ્રોડક્ટ છે એની કિંમત કેટલી છે, તમે કેટલામાં વેચશો ત્યારે માર્કેટિંગમાં ટકી રહેશે, એ બધી જ માર્કેટિંગ બજેટની રૂપરેખા પ્રમાણે તમારે જોવાનું આવશે, એની વ્યૂહરચના જોવી પડશે. અને ત્રીજા ભાગમાં ખાસ જોવા મળીએ તો નફાનું આયોજન એક જોઈએ, એટલે કે પ્રોડક્ટ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ એ જોવાનું છે આપણે. પ્રોડક્ટ પ્રાઇસ, બરાબર છે, વિતરણ માધ્યમ અને અભિવૃદ્ધિ એ આપણે જોવાનું છે, એટલે વધારે ખ્યાલ આવશે. માર્કેટિંગ જે મિસ છે સ્ટ્રેટેજી એ નફા માટેનું છે, એ આપણને ખ્યાલ હોવું જોઈએ. માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં આપણે એ જ કરવાનું છે કે લાંબા ગાળાનું વેચાણ અને નફાનું આયોજન થાય એ રીતે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી હોવી જોઈએ. ઓકે, પછી નેક્સ્ટ છે બિઝનેસ એનાલિસિસ, એ પણ ખૂબ જ અગત્યનું છે. તો તમે કોઈ નવી પ્રોડક્ટ ચલો રજૂ કરી દીધી, વિવિધ તબક્કામાં એનું મહત્ત્વ તમે કઈ રીતે સમજાવો છો, અથવા ચલો સમજાવી પણ દો છો તમે માર્કેટિંગ સ્ટ્રેટેજી દ્વારા, પણ એ તમારી પ્રોડક્ટ છે એ કેટલી વેચાશે અથવા કેટલી એનું પોઝિટિવિટી છે માર્કેટમાં, બરાબર છે, અથવા એમાં નફા કે નફો કેટલો છે, એનું બધાનું વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે. પછી પ્રોડક્ટ વેચ્યા પછી તમે એમ કહો કે આમાં બહુ ફાયદો થયો નથી તો એ પોસાય નહીં, કારણ કે પ્રોડક્ટની કોસ્ટ તમારે એના આધારે જ નક્કી કરવાની છે. એટલે વેચાણનો અંદાજ કાઢવામાં આવે છે બજારમાં, એની ગ્રાહકોની સંખ્યા કેટલી છે, એનું વોલ્યુમ કેટલું છે, આપણે એમ કહીશું કે વોલ્યુમ કેટલું છે, કેટલા ગ્રાહકો સુધી આ પહોંચાડવાનું છે, તો વોલ્યુમ થયું. પછી ગ્રાહકોમાં પુનઃવેચાણ થાય છે અથવા એ પ્રોડક્ટ ફરીથી વેચાય છે તો એ પુનઃવેચાણનો દર એ પણ જોવું પડે. એની વપરાશ કેટલી છે અથવા ટકી કેટલો ટાઈમ રહે છે. હવે તમે સોસાયટીએ ફ્રીજ વેચવા જાઓ તો એ દસ, આપણને ખબર છે કે એક ફ્રીજ છે મિનિમમ 5-10 વર્ષ તો ચાલવાનું જ છે,
તો ત્યાં કઈ તમારે એક ને એક સોસાયટી એ તમારો શું થયો, તમારો વોલ્યુમ બહુ મોટો છે, તમારે કોઈ એક જ જગ્યાએથી લેવાનું નથી. એ ફ્રીજ છે એકવાર વેચ્યા પછી એ 5 વર્ષે આવી શકે છે અને 10 વર્ષે પણ આવી શકે છે, એટલે તમારે ત્યાં ત્યાં ઊભું રહેવાનું નથી. મતલબ તમારું જે ગ્રાહક વોલ્યુમ છે વિશાળ છે. કેવું છે? વિશાળ છે. એટલે એમાં આપણે એ પ્રમાણે પ્રોડક્ટ છે એ ટકાઉ હોવી જોઈએ, ખ્યાલ આવે છે? અથવા એનો જે મેન્ટેનન્સ ખર્ચ છે એવો ઓછો એ ઓછો હોવો જોઈએ. તો એ બધું શું થયું કે તમારી પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ છે, ખ્યાલ આવે છે? તમારી પ્રોડક્ટ છે ક્યાં યુઝ થવાની છે, બરાબર છે, કેટલી યુઝ થવાની છે, એ બધું જ તમારે આવશે બિઝનેસ એનાલિસિસમાં. એની ઇનપુટ કોસ્ટ તમે કેટલી આપશો, અથવા પહેલાં ફાયદો કેટલો થવાનો, પછી કેટલો થવાનો, પહેલાં વર્ષે 60%, બીજા વર્ષે 85%. તો તમે એક વિશ્લેષણ, એક નફાનું આખું એક એનાલિસિસ હોય એના આધારે તમે ચાલશો. તો એ પ્રમાણે તમારે ભવિષ્યમાં જે ફાયદો થવો જોઈએ, ઇન શોર્ટ લાંબો નફો, શું લાંબા ગાળાનો નફો, એ રીતે તમારે બિઝનેસ એનાલિસિસ કરીને ચાલવું છે, ચાલી જવું જોઈએ. અને અમુક બિઝનેસ એવો છે કે જેમાં આપણે ટૂંકા ગાળાના નફા જોવો છે, એવી રીતે ઘણી મેથડો છે જેમાં તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં શીખી શકો છો કે અલગ અલગ ટાઈપ્સની કઈ કઈ રીતે તમે બિઝનેસ એનાલિસિસ કરી શકો છો. અત્યારે આપણે ખાલી જોવાનું છે કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ, તો એના આધારે જવાનું. ઓકે, એમાં આઈડિયા જનરેશન, સ્ક્રીનિંગ ધ આઈડિયા, કોન્સેપ્ટ ડેવલપમેન્ટ, માર્કેટિંગ સ્ટ્રેટેજી, બિઝનેસ સાયન્સ. હવે જોવાનું છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ. હવે તમે પ્રોડક્ટ તો રજૂ કરી દીધી, એક પ્રોડક્ટ છે એને જુદી જુદી તબક્કામાં તમે માર્કેટમાંથી લોન્ચ કરી દીધી, એની એક પ્રોટોટાઇપ બનાવી દીધી. એ પ્રતિકૃતિ બનાવ્યા પછી તો તમારે શું, સેમ એકવાર પ્રોડક્ટ બની ગઈ પછી કોઈ જ એમાં સુધારો કરવાનો નથી તો તમારી પ્રોડક્ટ ચાલશે? ના, તમારે એ પેદાશ છે, એ પ્રોડક્ટ છે, એના ગુણો છે, એ ગ્રાહકની દ્રષ્ટિએ એના રિવ્યૂ લઈને ગ્રાહક માટે એ બરાબર છે કે નહીં, એમને મહત્ત્વના છે કે નહીં, એ આપણી જે પ્રોડક્ટ છે એ ગ્રાહક સામે એક છાપ છોડે છે કે નહીં, બરાબર, એમને મોંઘી તો નથી પડતી ને. એટલે રંગ હોય, આકાર હોય, કદ હોય કે કામ, એટલે કે તમે જે વર્કિંગ માટે પ્રોડક્ટ બનાવી છે એને ગ્રાહકને સંપૂર્ણ રીતે સંતોષવો જોઈએ. અથવા ચલો તમે એકવાર બનાવી દીધી પ્રોડક્ટ પણ સતત એમાં કોઈ ફેરફાર કરતા નથી, તમારે કંઈક નવીનીકરણ કરવું જ પડશે, ઇનોવેશન. એટલે એ થયું બધું પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં. એટલે તમારી જે પ્રોડક્ટ છે એમાં શું કરો છો, તમે સતત ડેવલપમેન્ટ કરો છો. હવે પહેલાં કોલગેટ આવતી હતી, સીધી એડ જ આવી જતી હતી, હવે કોલગેટ મેં નમક છે ક્યાં, તો એ શું થયું, એ સતત પ્રોડક્ટના ડેવલપમેન્ટ કામ ચાલે છે. ભલે વસ્તુ એના એ જ છે પણ તમને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે, ખ્યાલ આવે છે? જેમ કે તમે અલગ અલગ ટૂથપેસ્ટનો અલગ અલગ કલરમાં પણ ડિફાઈન કરી શકો છો. જેમ કે અમુક ખાલી કલરથી ચાલે, આપણને ખ્યાલ છે વ્હાઈટ રંગ, પણ અમુક એના કલર પણ આવે છે. તો એ શું થયું, તો એ સફેદ રંગ જ ખાલી સ્વીકાર્ય બન્યો છે એ ખરું, પણ આપણે અમુક અમુક ટાઈમે એના જે અલગ અલગ જે ટૂથપેસ્ટના કલર છે એ અજમાવવા જોઈએ, ખ્યાલ આવે છે? એના પરથી અમને ખબર પડી કે વધારે જે સ્વીકૃત બન્યો સૌથી વધારે કોલગેટ કયા રંગમાં આવશે, વ્હાઈટ, ખ્યાલ આવે છે? જ્યારે પણ હવે સાબુ આવે, સાબુ હોય તો કોઈ પણ, એમાં પણ સફેદ રંગ વિકસાવવામાં આવે કે અલગ અલગ કલર ના આવે, ખ્યાલ આવે છે? પણ એ શું બતાવે છે કે તમારી પ્રોડક્ટમાં સતત ડેવલપમેન્ટ થવું જોઈએ. હવે કેટલીક પ્રોડક્ટ આપણે જાણીએ છીએ કે સલામતીની દ્રષ્ટિએ, જેમ કે ચલો તમે કોઈ બલ્બ લો છો, બરાબર છે, કોઈ કંપનીના બલ્બ હોય તો તમે લીધા હોય ને પેકિંગ ખોલો અને બંધ નીકળે તો ના, એટલે એ ચકાસણી ખૂબ જ જરૂરી છે. એટલે અથવા જે પહેલાં જે બલ્બ આવતો હતો, હવે ચલો આપણને ખ્યાલ છે પહેલાં યલો કલરનો જે બલ્બ આવતો હતો એ યુઝ થતો હતો, હવે બધા LED ટાઈપ યુઝ થાય છે. જો તમારી પ્રોડક્ટમાં ખાલી એને ચાલુ રાખ્યા હોય તો અત્યારે ચાલત યલો લાઇટ? ના, તમે શું કર્યું, પ્રોડક્ટનું શું કર્યું, ડેવલપમેન્ટ. એટલે આ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ પણ ખૂબ જ જરૂરી છે, બરાબર છે? નેક્સ્ટ છે માર્કેટિંગ ટેસ્ટ, માર્કેટ ટેસ્ટિંગ એટલે કે બજારની કસોટી, ગુજરાતીમાં કહેવા જઈએ તો બજાર કસોટી, માર્કેટ ટેસ્ટિંગ. તો તમે જે નવી પ્રોડક્ટ રજૂ કરી છે એ બજારમાં મૂકી દીધી છે, એ મર્યાદિત બજાર યોગ્ય ચકાસણીમાં આવશ્યક છે ખૂબ જ, કે માર્કેટમાં એટલે સિટી હોય કે કોઈ વિસ્તાર હોય એમાં એનું માર્કેટ ટેસ્ટિંગ કરવામાં આવે છે. કે આપણે કોઈ ખ્યાલ હોય કોઈ પ્રોડક્ટ તો શરૂઆત આપણે ક્યાં નાના પાયેથી કરીએ, પછી ધીમે ધીમે એનું માર્કેટ છે એ વધતું જાય, એક ધીમે ધીમે માર્કેટ ટેસ્ટિંગ કરતાં ચાલતા હોય છે. ઘણી પ્રોડક્ટ આપણને ખ્યાલ છે કે અમુક આપણને ખબર છે 4P મહત્ત્વના છે, એક પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. એ 4P યાદ રાખજો, એ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. કયા કયા? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. એના આધારે આપણે માર્કેટ ટેસ્ટ કરવાનું છે કે ગ્રાહકો પુનઃ ખરીદી કરે છે કે નહીં, અથવા પુનઃ ખરીદી કરે આ જે પ્રોડક્ટ,
अथवा खरीदी कर पछी ए संतोषाय छे के नहीं ग्राहक की जरूरिया तो अथवा ग्राहक ये प्रोडक्ट बीजी वार लेवा माटे विचार करे छे के नहीं बराबर एटले ए बधी बजार कसोटी में आवशे ए तमारे बधी माहिती कस्टमर रिव्यू छे ए बधुं ज रजू करवानुं रहेशे। हवे जेम के कोई कंपनी छे आपणे खबर छे एक कंपनी छे जिलेट कंपनी एने डिजिटल घड़ियाळो बनावी पण ग्राहक में ए वस्तु स्वीकार्य बनी नहीं एटले लिप्टन लिमिटेड द्वारा टी बेस सॉफ्ट ड्रिंक 21 એ જ રીતે બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે લિપ્ટન લિમિટેડ છે એના દ્વારા ટી બેઝ સોફ્ટ ડ્રિંક રજૂ કરવામાં આવ્યું 21 જે દિલ્હી બજારમાં મૂકવામાં આવ્યું એ પણ નિષ્ફળ થયું। આવી તો ઘણી પ્રોડક્ટ તમે જોઈ હશે કે જે આવતી હશે અને જતી રહેતી હશે કેમ કારણ કે એ જે છે એ તમારા માર્કેટ એટલે માર્કેટ ટેસ્ટિંગમાં સફળ રહી નહીં તો એ માર્કેટ ટેસ્ટિંગ ખૂબ જ જરૂરી છે। કોમર્શિયલાઇઝેશન વ્યાપારીકરણ નવી પેદાશ છે આપણી નવી પ્રોડક્ટ છે બરાબર એ બધી ચકાસણી કરી દીધી આપણે આઈડિયા જનરેશન થઈ ગયું એનું સ્ક્રીનિંગ થઈ ગયું એનું ડેવલપમેન્ટ પોઝિશનિંગ થઈ ગયું માર્કેટિંગ સ્ટ્રેટેજી બની ગઈ પછી આવે છે વ્યાપારીકરણ એટલે આપણી જે નવી પ્રોડક્ટ છે એ હાલની પ્રોડક્ટ સાથે હરીફાઈમાં ઉતરી શકશે કે નહીં। હવે તમારે તમે અત્યારે કોઈ ટૂથપેસ્ટ બનાવતી કંપનીમાં ઉતરો છો તો તમે ગ્રાહકને કઈ રીતે આપશો એ કઈ રીતે રજૂ કરશો કે તમારી પ્રોડક્ટ એ લે તો એ નવી પેદાશ છે એનું બજારમાં સ્થાનિક હોય પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય લેવલે હોય એ પ્રોડક્ટને તમે બજારમાં મૂકશો ત્યારે એ હરીફ પેદાશ હોય એટલે જે કોમ્પિટિટર છે એને ખાસ ધ્યાનમાં લેવાના છે એટલે નવી પેદાશનું જે લક્ષ્ય છે બજારમાં સામે ટકી રહેવા માટે તો મેં કીધું એ જ માર્કેટિંગ વ્યૂહરચના મેન છે જેમાં આપણે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન આ બધા જ પરિબળોનું અનુકૂલન કરીને આપણે એનું વ્યાપારીકરણ કરવાનું છે તો એ થશે તમારો પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજનો લાસ્ટ સ્ટેજ અથવા લાસ્ટ સ્ટેપ તો ખાસ મહત્ત્વનું છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ।